અહીં ઘઉં ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોની ટૂંકમાં ચર્ચા કરવામાં આવી છે. ઘઉં પારખવા માટે ખૂબ જ ઉપયોગી છે. ઝાડના નામે ફળ વેચતા કેટલાક વેપારીઓ ઓર્ગેનિક કરીને મોટી કમાણી રળી લેતા હોય છે. ઘઉં વિશે રસપ્રદ માહિતી આપવા માટે મેં વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. વિડીયોમાં દેખાય છે તે ઘઉં સાવરકુંડલા તાલુકાના ભેકરા ગામના. આ ઘઉં એટલા માટે ખાસ છે કે તે ઓર્ગેનિક. આપ જોઈ રહ્યા છો ગુજરાત બંધુ FFG યુટ્યુબ મારફતે. એક ખાસ વાત કહી દઉં કે આ ઘઉં વેચાણ માટે નથી, જાહેરાત માટે નથી, ફક્ત ખેડૂતે પોતાના માટે જ પકવેલા છે, વેચાણ માટે નથી. પરંતુ બારે માસ માટે ઘઉં ભરવા માટે અહીં તમને ફક્ત માર્ગદર્શન આપવામાં આવે છે. તમે ઘઉં ખરીદતી વખતે ઘઉંને કઈ રીતે પારખવા અને કેવા ઘઉં લેવા જોઈએ અને ટીપણામાં ભરતી વખતે એરડિયું કેટલું અને કેવી રીતે આપવું તેના વિશે ઉપયોગી માહિતી આપવામાં આવી છે. લાંબા સમય સુધી ઘઉંને સાચવવા માટે ક્યારેક દવાની પડી કે ટીકડી વાપરવી જોઈએ નહીં વગેરે માહિતી આપવા માટે હું વજેરામ તમને માહિતી આપવા માટે માત્ર પ્રયાસ કરી રહ્યો છું. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. આપણે વિડીયો શરૂ કરીએ. હાલ ખેડૂત ખૂબ જાગૃત અને સજાગ બની ગયા છે. ખેડૂત પોતાના માટે જ ખાસ રાસાયણિક ખાતર દવા વગરના ઓર્ગેનિક ઘઉં પકવે છે. કારણ કે હાલ કોરોના અને વધતા જતા હાર્ટ એટેકના બનાવોથી લોકો ખૂબ જ જાગૃત થયા છે. હંમેશા ઓર્ગેનિક વસ્તુ વાપરવાનો આગ્રહ રાખો એવી મારી અંગત સલાહ છે. નંબર બે, ઘઉં બે પ્રકારે ડુંડીમાંથી છૂટા પાડવામાં આવે છે. મોટાભાગના ખેડૂતો હાઇવેસ્ટરથી ઘઉં કઢાવે છે. 25% ખેડૂત જ થ્રેશર અથવા નાના ઓપનેરથી ઘઉં કઢાવે છે. હાર્વેસ્ટરમાં મજૂરી ખર્ચ ઓછો લાગતો હોવાથી અને વાઢવા પણ પડતા નથી. જ્યારે થ્રેશર દ્વારા કાઢવામાં મજૂરી ખર્ચ વધી જાય છે. હાર્વેસ્ટરથી ઊભા ઘઉંને સેપીને કાઢે છે. લીલા ઘઉં સીધા હાઈસ્પીડ પ્રેશર આપવાથી ઘઉંનો દાણો છૂટો પડે છે, તેમજ તે ડેમેજ થઈ જાય છે. પૂતળિયા વધુ આવે છે, ઘઉંમાં કણકી વધુ થઈ જાય છે, ઘઉં કલરમાં ફીકા પડી જાય છે અને બજાર કિંમતમાં 50 રૂપિયા જેટલો ભાવ ઓછો મળે છે. વેપારીઓ આ વાત જાણે છે, પરંતુ ગ્રાહકોને તેનો લાભ મળતો નથી. વેપારી તગડો નફો રળી લેશે. થ્રેશરે કાઢેલા ઘઉં ચમકદાર તેમજ લાલ હોય છે, તેમાં ભેળ થતી નથી, દાણો ડેમેજ થતો નથી. સુકાયેલા ઘઉં લાંબો સમય બગડતા નથી, 2 વર્ષ સુધી રાખી શકાય છે. 50 રૂપિયા જેટલો ભાવ વધારે હોય છે. મોટાભાગે વેપારીઓ લાગતા વળગતાને જ તે આપે છે અને તે પાલુ કરવામાં વાપરી નાખે છે. ગ્રાહકને હાથમાં આવવા દેતા નથી. માટે મારી અંગત સલાહ છે, ખેડૂત પાસેથી સીધા ઘઉં ખરીદવાનો આગ્રહ રાખો. એકંદરે ખર્ચ વગરના, દલાલી વગરના, એકસરખી ક્વોલિટીના ઘઉં મળશે. લગભગ તમને ખેડૂત છેતરશે નહીં. 5-10 રૂપિયા વધુ આપો પણ ખેડૂત પાસેથી જ લેવાનો આગ્રહ રાખો. ઓર્ગેનિક ઘઉં કેટલીક ખાસિયત એ છે તેની વાત કરીએ તો ઓર્ગેનિક ઘઉં પ્રાકૃતિક હોય છે, પરંતુ તેને ઓળખવા ખૂબ જ સહેલા છે. વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે કાચ જેવા પારદર્શક હોય છે. ઉત્પાદન ઓછું હોવાથી તેનો જથ્થો ખૂબ ઓછો હોય છે. દાણો સહેજ નાનો હોય છે. ઓર્ગેનિક દાણા યાર્ડમાં જતા નથી, દુકાનોએ કે દલાલો કે વેપારી સુધી પહોંચતા નથી. ભલે પતંજલિ તેનો દાવો કરે કે આ ઘઉં ઓર્ગેનિક છે, પણ હું અંગત રીતે તે મારા મતે તે વાત માનતો નથી. ઓર્ગેનિક ઘઉંનો ભાવ 1000 રૂપિયાથી નીચે ખેડૂતોને પોસાતો નથી, કારણ કે ઉત્પાદન 50% જેટલું જ આવે છે. બાકી ઝાડને નામે ફળ વેચે તો મને વાંધો નથી. ઘઉં ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત, ઘઉંનું ઉત્પાદન સ્થળ ક્યાંનું છે? ડુંગરાળ પંથકમાં ઓછા પાણીએ પાકેલા ઘઉંમાં ન્યુટ્રેશન વધુ હોય છે. ભાલ પંથકમાં થતા ભાલિયા ઘઉં પ્રખ્યાત એટલા માટે જ છે કે તે વગર પિયતે પાકતા હતા, પરંતુ આ વર્ષે પાછતરા વરસાદ ન હોવાથી તે ઘઉં બજારમાં ઉપલબ્ધ નથી. ઘઉં ફૂટેલો ન હોવો જોઈએ. વીણાટ મશીનમાં ચડાવેલો ઘઉં વહેલાસર સળી જાય છે, કારણ કે મશીનમાં તે ભટકાઈ ભટકાઈને નીકળેલા હોય છે. દાણામાં બારીક તિરાડો પડી જાય છે, એટલે કે ડેમેજ થઈ જાય છે. દાણો ફોટો પાડીને ઝૂમ કરવાથી તે જોઈ શકાય છે. હાથવીણાટ ઘઉં બેસ્ટ ગણાય છે, તે લાંબો સમય સળતા નથી. હાથસાણાથી સાળેલા ઘઉં લેવા જોઈએ. એરડિયું આપીને ઘઉં ભરવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અનાજની ટીકડી કે પડી પાવડર વાપરવો જોઈએ નહીં. તે એક ખાસ પ્રકારનું ગેસેલિન ઝેર હોય છે. તે હૃદયને નબળું પાડી દેશે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ અનાજની ટીકડીઓ અને અનાજનો પાવડર છે. એરડિયું કેટલું આપવું જોઈએ એવો કેટલાક ખેડૂતોનો પ્રશ્ન છે. તો 1 મણ ઘઉંમાં 50 ગ્રામ ઇનફ છે. વધુ નાખો તો વાંધો નથી, પણ દળતી વખતે મુશ્કેલી પડે છે. ટૂંકમાં કહું તો નાના થ્રેશરે કાઢેલા ઘઉં ભાવ વધારે હોય છે.
વધુ સમય સુધી સારા રહેશે. હાર્વેસ્ટરથી કાઢેલા ઘઉંમાં ઘઉંના ભાવ 50 રૂપિયા જેટલા ઓછા હોય છે. તેમાં કણકી વધુ થાય છે અને દાણો ડેમેજ થયેલો જોવા મળશે. અનાજમાં પાવડર પડીકી કે ટીકડી વાપરવી નહીં, તે ગેસેલિન ઝેર હોય છે, હૃદયને નુકસાન કરે છે. ઘઉંમાં માત્ર ઈરડિયું નાખવાનો આગ્રહ રાખો. ઘઉંની કોઠીમાં 5 આંકડાના લીલા પાન પસ્તીમાં વીંટીને મૂકી દો, ઘઉં બગડશે નહીં. ખેડૂત પાસેથી જ સીધા ખરીદવાનો આગ્રહ રાખો. હાથવીણાટ ઘઉં બેસ્ટ ગણાય છે. ડુંગરાળ પ્રદેશના ઘઉં ખાવામાં મીઠા હોય છે. ઓર્ગેનિક ઘઉં પારદર્શક હોય છે, તેમજ લીચા અને સમકતા હોય છે. ઓર્ગેનિક ઘઉં 1000 રૂપિયે મણ સિવાય વેચવા પોસાતા નથી, તે દુકાનોએ મળતા નથી, કંપની સુધી પહોંચતા નથી. વિડીયોમાં તમને થોડું ઘણું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી અન્યને મોકલશો, તે ખેડૂતના હિતમાં છે. આ ચેનલ કમાણી કરતી નથી એટલે ફોલોઅરની સંખ્યા વધારે છે. તમે નવા હોવ તો ચેનલને ફોલો કરી વિડીયો નીચે નાની એવી કમેન્ટ લખી દેજો. આભાર. જય જવાન, જય કિસાન.